આપી શકાય નહીં એ વાસના વર્ણ નહી વાપરવા દેતી. વાસના વપરાય છે, વાસના જતી રહે બધી પરમાત્મા સત્તા ખુલી રહે એ સત્તા વપરાશે. વાસના જ્ઞાની પુરુષ માં કોઈ વાસના હોય આખા જગત ની લક્ષી એમને આપે પામે નહીં. આખા જગત ની લક્ષી આપે, આખા જગત ની વિષયો દેખાડે, જાત જાત ના દેવ દેવીઓ દેવીઓ ને બધું વિષય વિચાર ના હોય. શું કહ્યું? વિષય નો વિચાર જ હોય નહીં. વિચાર ના હોય એટલે પછી રહ્યું કઈ? જેનો વિચાર ના આવે, લક્ષ્મી નો વિચાર ના હોય, વિષય નો વિચાર ના હોય, એ લક્ષ્મી ની ભીખ ના હોય, વિષય ની ભીખ ના હોય, જે માન ની ભીખ ના હોય, કીર્તિ ની ભીખ ના હોય, જય હેરા બધવાની ભીખ ના, કોઈ સંસારી ભીખ નથી, તેને આ પદ પ્રાપ્ત થાય છે. એ થવું કેવી રીતે? એ થવું કેવી રીતે? જે રસ્તે હું થયો છું, જે રસ્તે હું થયો છું, તે અનંત અવતાર ના બાથડીયા થી મને આ રસ્તો મળ્યો. શું બોલ્યું? બાથોડિયા રસ્તો મળ્યો. અનંતતા પછી જે રસ્તે હું થયો છું એ રસ્તો હું તમને જ દેખાડી દઉં છું, સરળ રસ્તો. શું કહ્યું? પછી તમારે થવાનું ક્યાં રહ્યું? અરે બધા કે છે કે અમારે આ મોક્ષ માં જવું છે તો મને કહે તમે દેખાડો આપ તે રસ્તે અમે ચાલીએ. તમે કયા યુગ ના માણસો છો? ત્યાં કે અમે કલયુગ ના માણસો છે. સત્યુગ ના માણસ ને દેખાડે એવું કર્યા કરીએ. કેવું તમે સમજો ને? દ્વાપર નો કર્યા કરે, રેતા નો થોડું ઘણું કાચું કરી પણ છેવટે પાર લાવે. પણ આ કલયુગ તો મનમાં હોય આ વાત, વાળી બહુ બોલે જુદું, વર્તન બહુ કરે જુદું. એવું આપને લાગે છે? એક જવાબદારી મારે સોંપાય નહીં તમને. એટલે પાછી મારે શું કેવું પડશે કે ભાઈ તમારે કશું કરવાનું નહીં, મારે બધું કરવાનું, તમે મોક્ષ માં બેહો. કરવાનું મારે, હા, તમે મોક્ષ માં બેહો. આ લિફ્ટ માર્ગ છે, તમે લિફ્ટ માં બેસી જાઓ. ફક્ત તમારી આજ્ઞા છે કે બહાર હાથ પાત કાઢશો, બહાર હાથ પાત કાઢીને બેસજો, નિરાંતે આનંદ થી બેસો. લિફ્ટ મોક્ષ માં જઈ રહી છે અને મોક્ષ નો તમને અનુભવ થયા પછી લિફ્ટ માં બેસી શકશો. એમને બે હે ને, તમને અનુભવ થયો છે ને કે આપણે કઈ મુક્ત થયા છે, ભાન થયું છે. જય સચિદાન બહુ વિતરાગાય. એટલે આપણી પાસે સામાન તો બધા બહુ છે, એમને મત પડ્યો છે, નિધન છે બધું. શું અનંત પ્રકારનું ધ્યાન છે, બધા બધા સર્વસ્વ બાલ પડ્યો છે, બધા ઢંકાયેલો પડ્યો છે, આવરે છે. એ આવરે તમે કાઢી નાખીએ આવરે, અને તમારો માલ તમને આપીએ, એમાં અમારો શું ઉપકાર? અમે તો નિમિત્ત કહેવાય, ખાલી નિમિત્ત. અમે કરતા ના હોય, કરતા થી તો કર્મ બંધાય. ભગવાન કરતા નથી, હા, જો ભગવાન જો કરતા હતા તો બનાવનાર તો એમને કર્મ બંધા. ભગવાન ના યોજક પણ નથી. શું છે? ભગવાન નો યોજક કોઈ નથી, યોજના કરી માટે જવાબદાર. ભગવાન નિમિત્ત છે. શું છે? આ સંસાર નિમિત્ત છે. આ જગત કરતા વગર થયું છે. કેવું છે? કોઈએ બનાવ્યું જ નથી આ જગત. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. વિનાશીને તૃપ્તિ વળે. તૃપ્તિ કોને વળવાની છે? અવિનાશી. ચીજો કેવી છે? વિનાશી. આપડે જોત જોતા જતી રહે. હવા ની રાહ જોયા કરીએ કે આજ તો સુંદર રસોઈ બને છે, સુંદર રસોઈ બને છે. 12 વાગે રાહ જોઈએ અને જમવા બેઠા તો 1/2 કલાક ખલાસ હતા તેના. સમજે છે છતાંય તૃપ્તિ નથી. આવે છે અને જવાની છે, સમજે છે છતાંય તૃપ્તિ નથી. સમજો જ નથી. એ સમજે છે કે છે ને, એ પોતાનું ઓવરવાઇઝ પણ છે. શું છે? ઓવરવાઇઝ પણ છે. હું સમજો છું બધા જનરલ, બધા સમજે કે આવે છે જાય છે છતાં તૃપ્તિ નથી રહેતી એની સંસારમાં. કેમ સમજાતું નથી? કેમ સમજાતું નથી? આ બધી બાબતો બોલે છે કે હું સમજો, તે અહંકાર ને લીધે બધું સમજાતું નથી.
અહંકાર થી હોંધળો છે અહંકાર, સમજ્યો એટલે. અને અને કોઈને ગુરુ કરતો નથી, કોઈને ગુરુ કોઈને નહીં. તારા લોકો કહે છે પણ ગુરુ સાહેબ મળતા નથી સારા, આ મળતા તો બૈરી ને ખરી બેસ કઈ ના દે છે. એને ગુરુ કર્યા છે મનમાં ગુરુ તારી બેસી જાય. ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું, શું કે છે? ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું. ગુરુ બેસવાની આપણે એની પરેજી એની પાસે પાડવી પડે. ગમે તેને તું ગુરુ કર, તેનો વાંધો નથી. શ્રદ્ધા રાખવી જોઈએ પણ ક્યારે એનો દુર્ગુણ ના દેખાવો જોઈએ, એ પરેજી પાડવી જોઈએ. દુર્ગુણ જોવા ના જોઈએ, દુર્ગુણ જોવો ના જોઈએ. નહીં હોય તો પણ આપણે દુર્ગુણ ના લાગવો જોઈએ. શક્તિશાળી થાય થાય શું કરે પણ એટલે આપણા મન બગડવું ના જોઈએ ક્યારેય. પણ એ ગુરુ ઉપર મન ના બગડે તો એ ગુરુ તમને બહુ કામ આપશે. પછી સ્ત્રી હોય બાળ હોય એનો માલ તો નથી, પણ જીવતો છે ને મૂર્તિ કરતા વધારે હેલ્પ કરશે, મોટાવાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરશે. જો ભગવાન બેઠેલા જ છે આબે હું, ભગવાન બેઠેલા છે. તમે તો બહારનું જ જુઓ છો, બહારના ગુણો ને જુઓ છો. એ ગાળો ગાળ કરતો હતો, ગાળો જતો હતો. એટલે હું ગાળો નહીં, ભગવાન ના દે કોઈ. ભગવાન તો ભગવાન, તું જેને ભગવાન કહું છું તે ભગવાન મહી છે જ. તું ભગવાન દ્રષ્ટિ કરી નાખ, બીજું બહારનું ના જોઈશ. પેકિંગનું પેકિંગની વસ્તુ જોઈશ નહીં આમાં. તમે પેકિંગના ડોક્ટર છે કે માલના ડોક્ટર છો? શાના ડોક્ટર? માલના ના, પેકિંગ ના ડોક્ટર. આ પેકિંગ પેકિંગ ના થવું નથી, પેકિંગ ના ડોક્ટર નથી થવું, પેકિંગ ના ડોક્ટર નથી થવું, નથી થવું. નહીં થઈ ક્યારે પતાળી પણ હા, એમાં પ્રયત્ન કરવો નથી. સહજ સહજ જવાબ હોય કેવા, અને તે ત્રિકાળી સત્ય વાળા જવાબ હોય કેવા હોય, ત્રિકાળી સત્ય. હા, કારણ કે એ જવાબ મળે છે ને તે દાદા ભગવાન આપતા નથી. દાદા ભગવાન આપે તો મોટી જવાબદારી આવી ગઈ. કોણ તમને જવાબ આપે છે? બધા તમારી જોડે કોણ વાતો કરે છે? દાદા ભગવાન. માથું દુખે, તાવ આવે, માથું દુખે તો શરીરને દુખ થાય છે. એ કેમ અનુભવ થાય? એ કેમ અનુભવ થાય? એ અનુભવ એનો થાય છે કે દુઃખ જેને થાય છે ને એને એના આ દુઃખો થી મુક્તિ મેળવવી છે. શું છે? આ દુઃખ ગમતા નથી, સમજે ને? તારે દુઃખ કોને થાય છે? આત્માને થતું નથી. આ દેવતા જ્યાં સુધી એના સ્વરૂપમાં દેવતાના સ્વરૂપમાં હોય ત્યાં સુધી એ ઠંડો હોય ખરો? હે, એવું આત્મા જ્યાં સુધી આત્મા જ છે ત્યાં સુધી આનંદનો જ બધો કંદ છે. શું છે? પછી એને દુઃખ અડે સી રીતે, જે અડે તે સુખદાયી થઈ જાય, તે આનંદમય થઈ જાય. એને જે સ્પર્શ કરે તે આનંદમય થઈ જાય, એવો આનંદ નો કંદ. તે લોકો કે મારા આત્મા દુઃખ નહીં, આત્મા દુઃખ અડે નહીં, આત્મા સ્વરૂપમાં જ છે, સ્વાભાવિક જ છે. શું છે? આ તો વચ્ચે અહંકાર થી વચ્ચે અજ્ઞાન થી અહંકાર ઉભો થયો છે. શું થયું છે? અહંકાર ઉભો થયો, અહંકાર. તારે એ શું કે છે? અહંકાર થયો એટલે ભેદ પડ્યો. શું થયું? ભેદ પડ્યો. અહંકાર થી બુદ્ધિ ઉભી થઈ અને બુદ્ધિ ઉભી થઈ એટલે ભેદ પડ્યો. એ ભગવાન તમે અને હું. શું થયું? જુદા પણ. હા, હવે ફરી પાછો એ ભેદ મટી જાય ને, ભેદ થઈ જાય, તારા અહંકાર ઉડી જાય. એ કેવી રીતે કરવું? મેં કહ્યું કર્યું પણ નહીં થાય, તમારાથી અમે કરી આપીએ. કરી તમારે કર્યું છે ને, બહુ ખરાબ અસર છે. મનમાં બોલીએ રે એવું વર્તન આવે એવું નથી, વાણી બોલાવે એવું લાગે છે તમને? આપને બધું ઐક્યતા તૂટી ગઈ છે એવું લાગે છે? આ કર્યું એમાં કોઈનો દોષ નથી, આ વાતાવરણની અસર છે. જપ તપ થી વાતાવરણ સુધરે કે નહીં? જપ તપ થી વાતાવરણ બધું સુધરે. જપ તપ, જપ તપ ના પ્રકાર હોય છે કે સ્થૂળ હોય છે, પછી સૂક્ષ્મ જપ તપ હોય છે. લોકો સ્થૂળ સ્થૂળમાં છે હજુ. લોકો શેમાં છે? સ્થૂળમાં. હવે તો બહુ કામ કાઢી નાખે પણ સ્થૂળ સ્થૂળ કેવું
નહી તો જપ તપ દવા છે, પદ્ધત છે, દવા છે શું, પણ એમાં આવે ને એટલું બધું એની પાસે યોગ્યતા ક્યાંથી લાવે છે? આ તો સ્થુલ સ્થુલ માં છે લોકો, એ પણ એ બધું ઠીંગણા છે. શું છે? ધોતી ફાટી ગયું હોય તો ઠીંગડું મારે એટલે નભે, એ બધા ઠીંગણા કહેવાય. શું વેદાંત કે છે કે રાગ દ્વેષ ને જ્ઞાન જો જાય તો તમે મોક્ષ ના દરવાજા પછી જાઓ કે છે. શું કે છે? તેમાંથી રાગ દ્વેષ ના જ્ઞાન છે, તેમાં અજ્ઞાન એટલું જાય ને તો મોક્ષ ના દરવાજા કહી જાવ તમે. પછી રાગદેશ કાઢી નાખજો ભાઈ, કારણ મોક્ષ ના દરવાજા શાંતિ રહે એટલે પછી રાગદેશ ની કઈ તમારે જરૂર નથી, કાઢ્યા કરજો કે છે. શું કે છે? એટલે રાગદેશ ના જ્ઞાન નહીં કેતા, એ લોકો મળ વિક્ષેપ જ્ઞાન કે છે, જૈનો રાગદેશ ના જ્ઞાન કે છે. આ બંને બાબતમાં અજ્ઞાન બાબતમાં બે સહમત છે. પેલા મળ વિક્ષેપ કેવો છે? આ રાગદેશ કે છે. શું હવે પેલું અજ્ઞાન જાય એટલે બધું જાય. શું હવે અજ્ઞાન સી રીતે જાય? ચાર વેદ. પણ શાસ્ત્રો પછી પોતે શું બોલે છે? રડી ઉઠે છે શાસ્ત્રો પછી. ચાર વેદ એટલું બધું રડી ઉઠ્યા છે કે વેદ ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોળું છું તે એમાં આ કે છે. અરે હે વેદ, ભગવાન ના કહેલા તમે વેદ, તમારા દર્શન થી કલ્યાણ થયે માણસ નું, તમે આવું બોલો છો તો અમારી સી દશા કે છે? આત્મા અવક્તવ્ય ને અવર્ણનીય હોવાથી, શબ્દમાં ઉતરેવો નહીં હોવાથી વેદમાં નથી કે છે. તો પછી અમારે શું આધાર રહ્યો તમારે? તમે જ્યાં ના પાડી દેશો તમારો શું આધાર? કઈક ગો ટુ જ્ઞાન કે જે વેદના ચારે વેદના ઉપરી છે એવા તું જ્ઞાન થયા તો તને બધી પ્રાપ્તિ થશે. તું તારું માગેલી હરેક ચીજ આપશે, પણ કોઈ ચીજ ની કમી ના નથી. જયારે વેદ તારી માં આવી જશે, બધા વાંચ્યા વગર વાંચ્યા આ બધું વેદ આવી જશે. વેદ ઇટ સેલ્ફ બેસ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ નહી. કારણ કે વક્તવ્ય ને અવર્ણનીય છે, શબ્દમાં કેમ ઉતરે? નિશબ્દ છે આત્મા, નિશબ્દ છે, જાણ્યો જાય તેવો નથી. હિમાલયમાં પડી રહે કે એકલો પડી રહે, અહો નિસ્તબ્ધ કરે તો એ પણ જાણ્યો જાય તેવો નથી. કારણ કે બધા રસ્તા આગ્રહી રસ્તા છે. કેવા છે? આગ્રહી. કોઈ પણ જાતનો આગ્રહ પકડે છે, આમ કરું તેમ કરું, આમ તપ કરું જપ કરું ફળું, આત્મા નિરાગ્રહી છે. ઉત્તર દક્ષિણ જેવો ફેર છે. કેવો છે? આત્મા નિરાગ્રહી છે, લોક આગ્રહ માં આગ્રહ છે, આગ્રહી છે ને આત્મા ખોળવા નીકળ્યા છે. આપ સમજ પડી ને? એટલે અમે નિરાગ્રહી હોઈએ. એટલે હું કહું તારી વાત કરેક્ટ છે અને તારી દ્રષ્ટિથી જો હું આગળ જઉં. શું કહ્યું? ક્યાં બેસી રહ્યો અમને જોડે? બહાર જ ના આવે. અમે નિરાગ્રહી હોઈએ. જો આ સત્યનો આગ્રહ અમે ના કરીએ. જો કારણ કે આ સત્ય એક્ઝેક્ટલી નથી. આ ભ્રાંતિ, આ ખોટી વસ્તુ નથી. રિલેટિવ સત્ય છે. શું છે? રિલેટિવ સત્ય. હા સત્ય છે, પણ રિલેટિવ સત્ય છે. અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખતા રહે. શું કહ્યું? રિલેટિવ માથું ના માગે, રિલેટિવમાં આગ્રહ ના હોય. અમને રિયલ નો અમારું શું? જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની કરું. રિલેટિવ સત્ય વિનાશી છે. શું છે? કેવું છે? વિનાશિત. હા એ સ્વભાવથી જ વિનાશી છે. રિલેટિવ સત્ય સ્વભાવથી વિનાશી છે. એ જાણવું કેવી રીતે? એ જાણવું કેવી રીતે? આજે હું તમને કઈક આપવાનો છું. તે એક અક્ષર મારા કયા પ્રમાણે કરજો, બીજું કશું કરવાનું નથી એમાં. પણ તમારી આ પ્રિસ્ક્રિપ્શન માં તમારી બીજી દવા નાખશો નહીં. આપને સમજાવું ને, આમાં ઓવરવાઇઝ છે જ થશે ને, બીજી ટીકડી નાખી દીધી તો એનું ફળ જેવું જોઈએ એવું નહીં આવે. અને જો કયા પ્રમાણે ચાલ્યું, બાળક જેવા થઈ જાવ આજનો દિવસ, થાય ના થાય બે દિવસ, એક બે ચાર કલાક બાળક જેવા થયા. શું ભાઈ, મેં વિચાર આવે તને કઈ જતા રહ્યો, ગેટ આઉટ ગો ટુ ધી ડિસ્પેન્સરી. કઈ શું કેવાનું અહી? એટલે વિચારવાનું ત્યાં આવો, ત્યાં અમે આવીએ છીએ, ત્યાં આવો. કઈ શું કહ્યું? પણ બિલકુલ વિચાર નહીં વિચાર દશામાં રહો અને આ મારું પરિણામ ઉગી નીકળશે. સમજ પડે ને? સાક્ષાત્કાર કરાવવાનો છે, એક કલાકમાં સાક્ષાત્કાર કરાવવાનો છે. શું છે?
સાક્ષાત્કાર. હવે એમાં તમે વિચાર કરો તો શું થાય, બધું બગડે. દવા ની મંદિર તમારી ટીકડીઓ નાખો એટલે તમારો સ્વસંગ છોડી દેજો. આ સ્વસંગ તો આખી જિંદગી કરતા જ આવ્યા છો, અને જેનો મનમાં તો નથી, પણ અત્યારે મારી હાજરી ના કરો. હજુ હમણે કરવું હોય કરજો, બે કલાક જયારે હું કહું કે જ્ઞાન નો સમય થયો છે ને, કહે તે વખત ના, હમણે જે કરવું હોય કરજો. શું કહ્યું? ગેસ બેંક ઓફ જગત ના મનમાં શું સમજે, અરે વાંધો નહીં, તે જીવવા માટે તારું સાધન છે, એ સાધન મરી જવું. ખબર પડી એ ડોઝ હોય તો આપડે જાણીએ કે ઠીક છે, બીજા કરતા કઈ સારું છે એમ કરી જીવે, ત્યારે વાંધો નહીં. પણ આ જ્ઞાની પાસે તું એવું ના કહી શકો, જો તારે આ જાણેલું તને તારી તૃપ્તિ હોય ને, તે ઠોકર વાગે ના વાગે, હજુ ઠોકર વાગે જ નહીં, ઠોકર વાગે એટલે અંધારું જ છે, અને અંધારામાં તમે અજવાળું મારો છો એટલું જ છે. સમજ પડે, એક પણ ઠોકર ના આવે એનું નામ જ્ઞાન કહેવાય. કેવું? ભગવાન મળ્યા સાક્ષાત થયા પ્રકાશ નો અજવાળું શું મળે, એક પણ ઠોકર ના આવે. ઠોકરો તો સભામાં છે જ, વાગે ખરી પણ અસર ના થાય નહી. એટલે આજનો છોકરો જેટલું લાપણ રહે છે જેટલું પોતાનું લાપણ નહીં કરે. તે વખતે કોરી કટ પાટી બનાવી અમે જ્ઞાન આપણ અત્યારે કરવું એટલે કરી લેજો, અત્યારે કરવું એટલે કરી લેજો. સમજ પડે. પણ તે વખતે અમે જ્ઞાન આપવાની શરૂઆત કરીએ કે બધાને કઈ ગેટ આઉટ, ઘેર જાઓ, બધા કઈ જો કોઈ નામ ના દેશો કરે દાદા ની, અમે એમના આજ્ઞામાં જ છીએ અત્યારે. શું કહ્યું? બધું સવારમાં કમ્પ્લીટ, બહુ સુંદર. હું તો કાલે સવારથી મોડું નહીં કહેતો નહીં, પછી આથી વધારે શું જોઈએ આથી, ત્યાં સુધી આ દાદા એ તમારો જ આત્મા છે. એ પછી અમારી બેંકમાં તમે કઈ જો બોલે છે ને, કેશ બેંકમાં કરાવવા આપણે, અને કોક વખત આવી કેશ બેંક નીકળે છે, કોક વખત નીકળે. આ અપવાદ માર્ગ છે. કેવો છે અપવાદ? નહીં અપવાદ. જ્ઞાની તો આ હિન્દુસ્તાનમાં એટલા બધા જ્ઞાની છે, એને જ કામ ના લાગ્યું તો આપણને ક્યારે લાગશે? જૈન ના જ્ઞાની હોય તો જૈનો એટલે આકર્ષણ થાય તો આપણે જાણવું કે આ વાત સાચી નથી. સમજ પડી ને? શું આપણે સમજમાં આવ્યું? વેદાંત ના જ્ઞાની હોય અને વેદાંતિઓ એકલા આકર્ષણ થાય ને જૈનો આકર્ષણ ના થાય તો સાચી વાત નથી. હા, જૈન ના જ્ઞાની હોય આખા સાથનો બધું જ્ઞાન જડતો હોય પણ બીજાનું આકર્ષણ ના થાય તો આપણે જાણે કે આ મતભેદ છે. શું છે મતભેદ? આકર્ષણ બધી કોમને આકર્ષણ હોવું જોઈએ. કેવું? બધી કોમને આકર્ષણ હોય એનું નામ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જો આ મતભેદ, જો મતભેદ નો સ્વભાવ ઉડી જાય. કેવું? મતભેદ. આખી જગત મતભેદ થી જ મૂઝાયું છે. શું છે? આ નિષ્પક્ષપાતી છે. કેવું છે? કોઈ જાતનો જૈન પક્ષપાત કે વેદાંત પક્ષપાત, કોઈ પક્ષપાત નહી. પરમાત્માનો પક્ષપાત છે. કોનો છે? બીજો કોઈ પક્ષપાત. અને તે આ વાત તો અહી એકલા મંજૂર કરે નહીં, જ્ઞાની ની વાત તો ફોરી ના સાયન્ટિસ્ટો ને એક એક માણસ ને કબૂલ કરવી પડે. એનું નામ જ્ઞાની કહેવાય. જ્ઞાની આપણે તેમાં તેમ માની બે નહીં રસ્તાના. શું શાસ્ત્ર નું જ્ઞાન જડતો એમાં શું દાડો ભર્યો? જ્ઞાની તો પરમાત્મા થયેલો છે. શું છે? પરમાત્મા. બધી કોમ જાણે, સમજી શકે, બધાનું આકર્ષણ હોય. કેવું હોય? ખેંચાણ થાય, મતભેદ ઉઠાવવાનું મન થાય છે. તમે બ્રાહ્મણ છો પણ ઉઠાવવાનું મન થાય છે? તમે કેટલા મતભેદ પાડીએ? આમ બ્રાહ્મણ છો ને તમે, પણ મતભેદ પાડવાનું મન થાય છે? આ બધા જૈન છે, તમને મતભેદ પાડવાનું મન થાય? કોઈ મતભેદ પાડવાનું મન જ ના થાય. અને જ્યાં પાક્ષિક વાણી છે, પાક્ષિક પક્ષપાતી, ત્યાં પેલો ઉભો થાય કે આ વાણી અમને ગમતી. કેવી વાણી કહેવાય? ચેન્તિભાઈ, અનિર્વચનીય કહી શકાય. બિનપક્ષપાતી. બિનપક્ષપાતી ના, એટલે પાક્ષિક વાણી છે ને. પાક્ષિક વાણી જે છે ત્યાં સુધી કશું ચાલે. વેદાંત પક્ષ ની એકલી વાણી હોય તો ચાલે. સમજ પડે. તો વેદાંત ઉપરી થયેલો નથી, વેદાંતમાં જ મુજાયા કરે છે. શું છે? હજુ વેદાંતમાં હજુ સમજ્યો જ નથી, આગળ ગયો જ નથી. જૈન પાક્ષિક વાણી હોય તો હજુ જૈન ના પુસ્તકોમાં જ મુજાયા કરે છે. શું?
આની બહાર નીકળેલો હોય એમનું જ્ઞાન, પુસ્તક ની બહાર, પુસ્તક નો વેદ્યો ના હોય. તો જયારે કોઈ દાડો જ્ઞાની કોને એમ કહેવાય કે કોઈ દાડો તમને માળા જપતા નહીં દેખાય. એટલે હું માળા જપતો હોય તો તું હજુ ફોર્થ માં ફિફ્થ માં ભણો છો, તું મેટ્રિક માં આવ્યો સી રીતે. અને આ તો જ્ઞાની તો કોલેજ ની ઉપર થઈને આગળ સંપૂર્ણ દશા કરીને બેઠા છે, પુસ્તકો જાળતા હોય આખો દાડો. તો તું હજુ કોલેજ ના ફર્સ્ટ ઇયર માં છું, શું છે જ્ઞાની ને કશું પુસ્તક ના હોય, માળા ના હોય, કશું ના હોય. ત્યાં માળા હોતી છે, લાકડા ની માળા જ્ઞાની ફેરવે અને જ્ઞાની કહેવાય, તારે આપણે શું કહેવાય? ના, એ લાકડા ની માળા ફેરવું એ જ્ઞાની કહેવાય. એટલે તું લાકડા ની માળા ફેરવું, મારું કલ્યાણ ક્યારે થવાનું? તું લાકડા ની જ માળા ફેરવું છું એનું મત સિદ્ધ કરવા માટે, ત્યારે મારું તે પાછી આગળ કોથળી લટકાવીને મય ગપોટવાનું સાધન પાછું ના. આ સેના સારું છેતરો છે ભગવાન, એમ છેતરાય નહીં. શું કહ્યું કૃષ્ણ ભગવાને? કહ્યું કે જીવ સિંધ ને સોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. શું ફળવું જોઈએ, કેમ ના ફળે? હો તો તું ખોટો, હું તો ખોટો, મને હોદભાઈ નાખે એમ રે. શું એને હાથ દળાવું કર્યું ને, કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા, એક્ઝેક્ટ દર્શન આપ્યા. હમણાં વારો થઈ જાય, હું આ તો આમના આયા કરી નથી કોઠે એવા. કેવું તો હાથે ભક્ત થઈ જા, એ તો હમ વાળ્યો થઈ જાય. શું જય શ્રી તમે સમજ પડી ને? પણ અમારે શીર થાય, આટલા બધા પોલ હોય, કેટલું પોલ પોલ હોય, અમારે કોણ થઈ શકે? હવે હમા થઈને લીધેલું છે આ બધું. શું થયું? અમારે કોણ થઈ? ચોખ્ખું હોય, બિલકુલ ક્લિયર હોય, જો જે લોક પૂજ્ય હોય. કેવા હોય? લોક પૂજ્ય. લોકોને આમ મૂર્તિ દેખતા જ આપણે શ્રદ્ધા બેસી જાય, મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય. શું આપણે દેખતા જ શ્રદ્ધા બેસી જાય? એ અંદર કેવું ચોખ્ખું હોય એ લોક પૂજ્ય કહેવાય. શું એવું કોક ફરો કોક અવતાર એવો હોય કે લોક પૂજ્ય હોય? શું કહ્યું? ઘણા ખરા અવતાર બધા લોક પૂજ્ય હતા. શું પણ કોક ફરો આ કાળમાં પાકે નહીં તો? શું કહ્યું? તે પણ પાક થયો, જોયો આપણે, જોયો ને તમે, આપણે જોયો ને તમે. હવે તેમ છતાં અમે લોક પૂજ્ય બીજાને બીજી ભાષામાં કહીએ છીએ. આ કાળમાં આમ લોક પૂજ્ય કોને કહીએ છીએ? કે જેને લોક નિંદે નથી તે લોક પૂજ્ય ગણીએ છીએ. શું કહ્યું? કોને? એટલું પરીક્ષા ઉતારી નાખી નીચે પડી ગયું. જે લોક નિંદે નથી, કોઈની નિંદામાં આવતો નથી, તેને અમે લોક પૂજ્ય કહીએ છીએ. શું કહ્યું? તમને કેમ લાગે છે? બરાબર. કારણ કે સ્ટેન્ડર્ડ તો ઉતારવું, પણ આવો કાળમાં લોક નિંદે નહીં થતો એ અજાયબી છે ને. તમને કેમ લાગે જયંતિભાઈ? હે, કબૂલ કરે તો સાચી વાત, જો સાયન્ટિસ્ટ કબૂલ ના કરે જ્ઞાની વાત ખોટી છે. શું કહ્યું? ખબર પડી ને? આ સાયન્ટિસ્ટ માં મગજ કેવા હોય? નિષ્પક્ષપાતી હોય. કેવા હોય? નિષ્પક્ષપાતી. બરાબર ને? આ નિષ્પક્ષપાતી માણસ જો કરી કબૂલ ના કર્યું, ખોટી વાત છે. દરેક માણસ તે કબૂલ કરવું જ જોઈએ, એનું નામ જ્ઞાની, નહીં તો વાત જ ખોટી. અને દરેક ધર્મ વાળે કબૂલ કરવું જોઈએ. એક ધર્મ વાળો એક ધર્મ જ્ઞાની થઈ બેઠો તો સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય. નાખો આમ લાગે મોક્ષ ના થાય તારા બાપ. શું કહ્યું? સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ હોવું જોઈએ. આખો હોલ બ્રહ્માંડ ને માટે જ્ઞાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ગમે ત્યાંથી માણસ આવે ને એને બધું સમાધાન, સર્વ સમાધાન થવું જોઈએ. એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન કોનું નામ કહેવાય? સર્વ સમાધાન થવું જોઈએ. શું કોઈ પણ સાયન્ટિસ્ટ આવે ને અત્યારે ફરી ના, બધા સમાધાન થવું જોઈએ. નથી જ્ઞાન જ જ્ઞાની નો હોય. શું કહ્યું? ગમે તે આવે, મુસ્લિમ આવે, ગમે તે આવે, એનું કુરાન નું પૂછે તો બધું એનું સમાધાન થવું જોઈએ. શું કહ્યું? નહીં તો એવા જ્ઞાની તો બધા બહુ મળ્યા છે. આવા તો બધા સ્ટેન્ડર્ડ જ્ઞાની હતો. શું એનું ઠેકાણું ના પડ્યું? આપડે ક્યારે પાર આવશે? એનો છુટકારો થયો નથી. સ્ટાન્ડર્ડ કે સબ સ્ટાન્ડર્ડ? ડોક્ટર સાહેબ કે સ્ટેન્ડર્ડ જ્ઞાની કે સબ સ્ટેન્ડર્ડ જ્ઞાની? અરે સબ સ્ટેન્ડર્ડ વાત જ પૂછો નહીં ને. આપણે સ્ટેન્ડર્ડ કેવું પડે, કારણ કે ખોટું દેખાય. આટલી મહેનત આ કાળમાં કરી છે, એટલી ઓછી છે? આ કાળમાં આટલી મહેનત કરી છે, આપણે માન આપવું જોઈએ ને. ઉતારી ના પડે આપણાથી કોઈ. શું કહ્યું? પણ જે લોકો આમાં ફસાઈ ગયા છે આ સબ સ્ટેન્ડર્ડમાં, સ્ટેન્ડર્ડમાં, અનંત ઉતારની પોતાની અવતારો જ બગાડી રહ્યા છે. પણ હવે એ શું કરે કે છે? અમને મળતા નથી જ્ઞાની, જ્ઞાની મળવા દે. એ મળવા માટે તમને કેટલા તમારા પુણ્ય છે તારા ભેગા થયા? તમને કેટલા દાડા થી આ વિચાર આવ્યો? એક મહિના થી. એક મહિના થી.
મહિના થી વિચાર ગુમાવ્યો હતો. જો ત્યાગ ના કરે ખોટી વાત છે. શું કહ્યું? જૈન માં નિષ્પક્ષપાતી હોવો જોઈએ. પણ હા, પક્ષ માં પડેલા લોકો તો એક્સેપ્ટ કરે જ નહીં કોઈ. માણસ નિષ્પક્ષપાતી હોવો જોઈએ. કેવું? જયારે સાચું વાત સમજવાનો ભૂમિકા વાળો હોવો જોઈએ. કેવું? જેને સાચું સમજવું છે તેને નિષ્પક્ષપાતી પણ હોય. કેવું હોય? સાચું સમજવાના કામી આખી દુનિયામાં મેં એક જ પુરુષ જોયા હતા, અને તે જ્ઞાની હતા. એક શ્રીમદ રાધી પોતે કહેતા હતા, અમે સાચું સમજવાના કામી છીએ. કોઈ મેં કામી જોયું નહીં. જો કામી મેં જોયો જ નહીં, મારી પાસે સાચું જ્ઞાન છે, પણ મારી પાસે છોડે નહીં મને. પણ એવું કામી મેં જોયો. સાચું સમજવાના કામી શબ્દ સમજ્યા? તમે સમજ્યા છો? તમે કામી નથી, મને છોડે નહીં. એક મિનિટ ના છોડે. હું સમજી છું કે કામી લાગે છે. તેનો કામી છે સાચું સમજવાનો કામી છે. એક મિનિટ ના છોડે. અને ઘેર જવું પડે નહીં, તે મરણ તોડ લાગ્યા કરે. આ ઉપાધિ જો આવી, આ મર્યાદ ના, હવે આ શું ઉપાધિ આવી, મરવા જેવું લાગ્યા કરે.